हरिओम, કેમ છો બધા? મજામાં? આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે આગ્રાતાસમાં ન થી લઈને મ સુધીના અક્ષરોના હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દોનો અભ્યાસ કર્યો. આજે ફરી એક વખત આપણે ન થી લઈને મ સુધીના જે અક્ષર છે તેના પરથી હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરીશું. તો જો ન સે નળ, નળ એટલે નળ, ન સે નગાડા, નગાડા એટલે નગારું, ન સે નખ, નખ એટલે નખ, ન સે નથ, નથ એટલે નથણી, અને નથ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય. ન સે નટ, નટ એટલે નટ. પછી ન પછી શું આવે તો કે પ, પ સે પતંગ, પતંગ એટલે પતંગ, પ સે પહિયા, પહિયા એટલે પૈડું, પ સે પગડી, પગડી એટલે પાઘડી, પ સે પલંગ, પલંગ એટલે પલંગ, પ સે પટાખા, પટાખા એટલે ફટાકડા, પ પછી શું આવે તો કે ફ, તો ફ સે ફળ, ફળ એટલે ફળ, ફ સે ફકીર, ફકીર એટલે ફકીર, ફ સે ફણ, ફણ એટલે ફેન, ફ સે ફરસા, ફરસા એટલે કુંવાળી, ફ સે ફરહા, ફરહા એટલે શું થાય પિંચાળ. પછી ફ પછી બ, બ સે બસ, બસ એટલે બસ, બ સે બકરી, બકરી એટલે બકરી, બ સે બતક, બતક એટલે બતક, બ સે બર્તન, બર્તન એટલે શું થાય વાસણ, બ સે બરામદા, બરામદા એટલે વરાંડો, બ પછી પ, ભ સે ભગત, ભગત એટલે ભગત, પછી ભ સે ભવાની, ભવાની એટલે ભવાની, ભ સે ભવન, ભવન એટલે ભવન અને મને, આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય. ભ સે ભગવાન, ભગવાન એટલે ભગવાન, ભ સે જીભ, જીભ એટલે જીભ, પછી મ સે મગર, મગર એટલે મગર, પછી મ સે મછલી, મછલી એટલે માછલી, મ સે મકાન, મકાન એટલે મકાન, મ સે મટર, મટર એટલે વટાણા, અને મ સે મકડી, મકડી એટલે શું થાય કરોળિયો, બરાબર. હવે મ પછી શું આવે તો કે ય, શું આવે ય, ય સે યજ્ઞ, બરાબર. તો આપણે ય સે યજ્ઞ થી આપણે અભ્યાસ કરીશું. તો જે હું બોર્ડમાં લખું તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આ જે સૂચના બોર્ડમાં લખી છે તે તમારે લખવાની નથી, પણ મ પછી તમારે ય લખવાના છે, અને યથી શરૂ થતા શબ્દો હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દ લખવાનું છે. તો લખો ય, ય સે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ અને હવન બંને લખી શકાય, બરાબર. ય પછી શું આવે તો ય પછી ર, તો ર સે રથ, ર સે રથ,
એટલે શું થાય છોકરો લ સે લડકા લડકા એટલે છોકરો પછી જુઓ લ સે લટ્ટુ લટ્ટુ એટલે ભમરડો લ સે લટ્ટુ લટ્ટુ એટલે ભમરડો જો પછી ભમરડા પછી શેનું ચિત્ર છે તો કે લ સે લકડી લકડી એટલે લાકડી લ સે લકડી લકડી એટલે લાકડી લાકડી પછીનું ચિત્ર છે લ સે લહસુન લહસુન એટલે લસણ લહસુન એટલે લસણ પછી લસણ પછીનું ચિત્ર છે લ સે લડ્ડુ લડ્ડુ એટલે લાડુ લડ્ડુ એટલે લાડુ લાડુ પણ લખી શકાય લાડવા પણ લખી શકાય બરોબર લ સે લડ્ડુ લડ્ડુ એટલે લાડુ ફરી એકવાર આપણે અને પછી આપણે જે હિન્દી શબ્દો અને ગુજરાતી શબ્દો લખ્યા છે તેનો અભ્યાસ કરી યસે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ યસે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ પછી રસે રસે રથ રથ એટલે રથ રસે રથ રથ એટલે રથ હવે લથી શરૂ થતા હિન્દી શબ્દો અને આ હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરીશું લ સે લડકા લડકા એટલે છોકરો લ સે લટ્ટુ લટ્ટુ એટલે ભમરડો લ સે લકડી લકડી એટલે લાકડી લ સે લસુન લસુન એટલે લસણ લ સે લડ્ડુ લડ્ડુ એટલે લાડુ લાડવો બરાબર કોઈ પણ શબ્દ લખી શકાય હવે વ સે જુઓ વ સે વકીલ વકીલ એટલે વકીલ વસે વકીલ વકીલ એટલે વકીલ જુઓ અહીંયા વસે વજન તો અહીંયા જે ચિત્ર છે તેમાં કાટું આપણે વજનનું કહીએ છે બાટ તેનું ચિત્ર આપ્યું છે અને તેનો શબ્દ લખ્યો છે વજન એટલે વજન એટલે આપણે અહીંયા લખશું વજન્યું કાટલું અથવા બાટ બરાબર વસે વજન તો અહીંયા વજન એટલે વજન્યું
वजन वजन यू काट लो बार क्या पे वजन यू वजन पर लकी सकिए छे बराबर वजन यू अथवा वजन बराबर से वजन वजन नु वजन ही पण लखीसु वजन व से वजन छे के वजन यू काट लो अथवा बार पण लखी सकी पण जो चित्र आ प्रमाणमा हसे तो ज वजन यू लखजो नितर चित्र बिना खाली वजन शब्द हिंदी मा होय तो तमारे शुं लखवानुं छे वजन नु गुजराती शब्द वजन ज लखवानुं छे चित्र मा चित्र आ रीते होय तो ज तमारे वजन यू काटुं के बार लखवानुं छे बराबर हवे व से वर्षा वर्षा એટલે વરસાદ वर्षा એટલે વરસાદ પછી જુઓ બ સે બક બક એટલે બગલો બ સે બક બક એટલે બગલો પછી જુઓ બ સે બધું બધું એટલે બહુ જ નહીં પણ અહીંયા જુઓ બધું એટલે બહુ બરાબર આપણે ગુંથન કઈ બધું એટલે બહુ ગુજરાતી શબ્દ શું લખશું બધુંનો બહુ બધું એટલે બહુ બરાબર ફરી એકવાર આપણે વર્તી વર્તી આપણે જે શબ્દ લખ્યા છે હિન્દી શબ્દ અને તેના ગુજરાતી શબ્દ તેનો આપણે અભ્યાસ કરીએ વર્ષ એ વકીલ વકીલ એટલે વકીલ વર્ષ એ વજન વજન એટલે વજનયુ અથવા વજન વર્ષ એ વર્ષા વર્ષા એટલે વરસાદ વર્ષ એ બક એટલે બગલો બસે વધુ વધુ એટલે બહુ બસે વધુ વધુ એટલે બહુ હવે બ પછી કયો અક્ષર આવે તો બ પછી શરણાઈનો સ તો આ શરણાઈના સ પછી આપણે હિન્દી શબ્દ સામે તેના ગુજરાતી શબ્દ લખીશું હિન્દી શબ્દમાં આ રીતે વળાંક કરવાના નથી બરાબર હવે જો સ સે સરબત સરબત એટલે સરબત પછી સ સે શરીફા કયું ફળ છે સ સે શરીફા શરીફા એટલે સીતાફળ સહદ પછી નું ચિત્ર છે સ સે સલગમ સલગમ એટલે બીટ તમે બીટ શાકભાજીમાં બીટ જોઈ છે ને તો આ બીટ જે શાકભાજી છે એને હિન્દીમાં શું કહેવાય બીટને હિન્દી શબ્દ બીટનો સલગમ એટલે બીટ
सरगम ना सरगम नूचित्रा पची जे स से शतरंज शतरंज એટલે શતરંજ અથવા ચેસ લખી છું ચેસ શતરંજ એટલે ચેસ બરાબર ફરી એક વાર આપણે શરણાઈમાં સ થી શરૂ થતા હિન્દી શબ્દ સામે તેના ગુજરાતી શબ્દો આપણે લખ્યા ને તેનો અભ્યાસ કરીએ સ સે સરબત સરબત એટલે સરબત સ સે શરીફા શરીફા એટલે સીતાફળ સ સે સહદ સહદ એટલે મધ સ સે સલગમ સલગમ એટલે બીટ સ સે શતરંજ શતરંજ એટલે ચેસ આપણે શતરંજ કહીએ છીએ તે શતરંજ એટલે ચેસ હવે શરણાઈના સ પછી કયો અક્ષ આવે તો કે ષટ્કોણનો સ તો ષટ્કોણના સ થી શરૂ થતો હિન્દી શબ્દ છે ષટ્કોણ તો ષટ્કોણ એટલે ષટ્કોણ षटकोण એટલે षटकोण षटकोण એટલે षटकोण બરાબર હવે આ સ થી શરૂ થતા જે અક્ષર પ્રતિક્રિયા હિન્દી શબ્દ છે એમાં માત્ર षटकोण શબ્દ જ આપે છે હવે સ પછી કયો સ આવે તો સસલાનો સ બરાબર એમાં પણ સ સે સર્કસ સર્કસ એટલે સર્કસ બરાબર લખી તો અહીંયા સ સે સર્કસ સર્કસ એટલે સર્કસ બરાબર ફરી એક વાર આપણે વધી રહીને સર્કસ સુધી સ સે સર્કસ સુધી સુધી આપણે ફરી અભ્યાસ કરીશું તો વ સે વકીલ વકીલ એટલે વકીલ વ સે વજન વજન એટલે વજન્યું અથવા વજન વ સે વર્ષા વર્ષા એટલે વરસાદ વ સે વક વક એટલે બગલો વ સે વધુ વધુ એટલે વહુ પછી વ પછી શું આવે તો કે શરણાઈનો શ તો શ સે સરબત સરબત એટલે સરબત સ સે શરીફા શરીફા એટલે સીતાફળ સ સે સહદ સહદ એટલે મધ સ સે સરગમ સરગમ એટલે બીટ સ સે શતરંજ શતરંજ એટલે ચેસ પછી ષટ્કોણનો સ તો ષટ્કોણ
अथेली एटले श्रवण एटले श्रवण बराबर फरी एक बार आपे वती लईने श्र सुधी अभ्यास करिए ह से हथेली हथेली एटले हथेली पची क्ष से क्षत्रिय क्षत्रिय एटले क्षत्रिय न से नानी नानी एटले नानी त्र से त्रिशूल त्रिशूल एटले शू थाय त्रिशूल एटले त्रिशूल त्रिशूल एटले त्रिशूल शू थशे त्रिशूल एटले
श्र से श्रवण, श्रवण એટલે श्रवण बराबर। आ आज आ आपणे आजे यथी લઈને श्र સુધીનું આપણે અભ્યાસ કર્યો, તો યથી લઈને આપણે श्र સુધી જે મૂળાક્ષર છે એના હિન્દી શબ્દ સામે આપણે ગુજરાતી શબ્દ